जय स्वामीनारायण विद्यार्थी मित्रों, हूँ फरी पाछो तमारी समक्ष रजू थयो छु। बराबर, आपणी जे लास्ट टाइमनी जे सीरीज आपणे जे चालू करी हती, बराबर, एमसीक्यू सोल्यूशन सीरीज, एमां आपणे पहेला 35 एमसीक्यू आपणे सोल्व करी नाख्या हता। हवे आपणे बाकीना जे 15 एमसीक्यू छे ए आपणे सोल्व करवाना बाकी छे, अने पछी ई सोल्व करीने आपणो जे प्रश्नपत्र नंबर 2 जे छे ए पूरुं थशे। बराबर, तो आजे आजना लेक्चरमां आपणे बाकीना जे 15 प्रश्नो छे ए आजे पूरा करशुं। ओके, तो हवे समय न बगाडता आपणे काम चालू करीए। चलो, तो 36मो प्रश्न छे बाळको, कोई पण तरंगना क्रमिक श्रृंग अने गर्त वच्चेनो कड़ा तफावत केटलो होय छे? तो એમાં તો કઈ કેવો પણ નથી, શોંગ અને ગર્ત વચ્ચે કડા તફાવત કેટલા નો હોય છે? પાઈ બાય 2 નો, બરાબર, એટલે કે 90 નો કડા તફાવત હોય છે। એટલે 36 માં તો ડાયરેક્ટ નોલેજ બેઝ આન્સર રહેશે ડી। ઠીક છે, આનો આન્સર શું રહેશે? ડી। ચાલો 37 માં ક્વેશ્ચન તરફ આગળ વધીએ। તરંગનો કંપ વિસ્તાર 3 ગણો કરતા તરંગની તીવ્રતા કેટલી થાય? તો તરંગની જે તીવ્રતા છે, બરાબર, એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે। તો સ્વાભાવિક છે કે જો તરંગની તરંગનો જો કંપ વિસ્તાર તમે 3 ગણો કરો તો એની તીવ્રતા કેટલી થાય? 9 ગણી થાય। કેટલી થાય? એના વર્ગના સમપ્રમાણમાં છે, એટલે તીવ્રતા કેટલી થશે? 9 ગણી થશે। અને એવો જે આપણો જવાબ જે છે એ કેટલો છે? સી છે। એટલે આમાં જે આન્સર આવશે એ સી આવશે। 38મો પ્રશ્ન પત્ર, સોરી 38મો પ્રશ્ન, સમાન તીવ્રતા આઈ નોટ, એ 10 નથી, ધ્યાનથી સમજજો, એ શું છે? આઈ નોટ લખેલું છે। તો સમાન તીવ્રતા આઈ નોટ ધરાવતા એન સુસંબદ્ધ ઉદ્ગમો, સુસંબદ્ધ તરંગોના સંપાતીકરણને લીધે મળતી મહત્તમ તીવ્રતા કેટલી થાય? તો આ પણ એક નોલેજ બેઝ ક્વેશ્ચન છે કે ભાઈ આઈ જે આઈ નોટ જેવા માની લ્યો કે બે કોઈ પણ એન સુસંબદ્ધ તરંગો જ્યારે કોઈ જગ્યાએ સંપાત થાય તો મહત્તમ તીવ્રતા કેટલી થાય? n સ્ક્વેર i જેટલી થાય। કેટલી થાય? n સ્ક્વેર i જેટલી થાય। તો અહીં જે જવાબ આવશે એ n સ્ક્વેર i આવશે, એટલે કે આમાં જે જવાબ રહેશે એ કયો રહેશે? c રહેશે। હવેના જે બધા મોસ્ટ ઓફલી જે પ્રશ્ન છે એ નોલેજ બેઝ છે, એટલે મેં તમને આની પહેલા પણ જ્યારે આપણે સિરીઝની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે પ્રાઇમરી લેવલે એકવાર તો તમારું ટેક્સ્ટબુક વચાઈ જ ગઈ હોવી જોઈએ, કારણ કે તમારે અત્યાર સુધીનો સમય એટલો હતો કે એકવાર તો ટેક્સ્ટબુક ફોલો થઈ જ જવી જોઈએ, એના જે સમ એટલે કે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સહિત અને થિયોરી સહિત, કારણ કે અમુક જે ક્વેશ્ચન છે એમાં પછી મારે ક્લિયરિફિકેશન કરવાની જરૂર નથી કે ભાઈ આ વસ્તુ આવે આ વસ્તુ સાબિતી કરવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી ટેક્સ્ટબુકમાં હશે। ઓકે, તો હવે આજના સેશનમાં જે ક્વેશ્ચન હશે એ મોસ્ટ ઓફલી નોલેજ બેઝ ક્વેશ્ચન છે, જે તમને ખબર હોવી જોઈએ। ચાલો, તો હવે આપણે 39મા પ્રશ્નમાં જઈએ। 39મા પ્રશ્નમાં શું કહે છે કે ભાઈ બે વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતો ચુંબકીય તરંગનો વેગ કેટલો થાય? તો તમને ખબર હશે કે ભાઈ વક્રી ભવનાંકને આપણે શું લખીએ છીએ? તો કે ભાઈ v બાય c લખીએ છીએ। શું લખીએ છીએ? v બાય c। ઓકે, હવે આપણે શું કરશું કે આપણને વેગ પૂછ્યો, સોરી ઊંધું લખી ગયું, મારાથી c બાય v લખીએ છીએ। c એટલે શું છે? તો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, અને v એટલે કે જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપ। તેનો મીનિંગ એમ થયો કે v બરાબર મારે જો મેળવવું હોય તો c બાય ઈટા થશે, અને c કેટલા છે? 3 ગુણાકારમાં 10^8 હોય છે, અને ઈટા તમને અહીં પાસે 2, એટલે આનો જવાબ આવશે 1.5 ગુણાકારમાં 10^8 કર। તો એના મુજબ તમારો જે જવાબ રહેશે એ જવાબ છે b, બરાબર, જવાબ શું રહેશે? b। ચાલો હવે આપણે 40મા પ્રશ્ન તરફ જઈએ। 40મો પ્રશ્ન શું કહે છે કે ન્યુક્લિયસ સાથે 1 MeV જેટલી ઊર્જાથી બંધાયેલ એક પ્રોટોનને બહાર કાઢવા માટે તેની પર આપાત કરવા પડતા ફોટોનની તરંગ લંબાઈ આશરે કેટલી થાય? બરાબર, તો ફોટોનની ઊર્જાનું સમીકરણ આપણને ખબર છે, ફોટોનની ઊર્જા E બરાબર શું થશે? hc બાય લેમડા થશે, બરાબર। તો આમાંથી હું લેમડાને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? hc બાય E થશે। હવે તમારે તરંગ લંબાઈ મેળવવાની છે, એચ એટલે આપણે લઈએ છીએ 6.625 ગુણાકારમાં 10^-34, સી એટલે આપણે લઈએ છીએ 3 ગુણાકારમાં 10^8, અને છેદમાં ઈ તમને ઊર્જા કેટલી આપી છે ત્યાંથી સમજો 1 MeV,
એટલે તમારે એને જૂલ માં બદલવો પડશે એટલે એમીએટ મેગા એટલે 10 ની 6 અને ઈવી થી જૂલ માં બદલવા માટે 1.6 ગુણાકાર માં 10 ની માઈનસ 19 વડે તમારે ગુણાકાર કરવો પડશે. હવે આપણે આની ગણતરી કરીએ બરાબર, કેલ્ક્યુલેટર માં આની ગણતરી કરીએ તો શું થશે જોઈએ આપણે. 6.625 चार ऑप्शन माथी जोई लेवा, आवो समय काट नो बगाड़वो नहीं बराबर. हवे बधा जवाब छे 1.2 ने ज संलग्न छे बराबर, एटले हवे तमारे फरजियात घात नी गणतरी करवी पड़शे. बाकी मारो कहेवानो मतलब एम हतो के जो कोई जवाब एक ना એ 12 કે 1.2 કે એવું કઈ હોય અને બાકી બધા ઓપ્શન એનાથી અલગ હોય તો પછી 10 ની ઘાત ની ગણતરી કરવાની જરૂર નથી. ચાલો તો હવે અહીંયા કઈ રીતના થશે, ગણતરી કરવી પડશે તમારે. તો અહીંયા જે 6 છે અહીંયા ઉપર જશે તો આ કેટલા થઈ જશે, 10 ની 2. શાંતિથી સમજો, આ કેટલી થઈ જશે, 10 ની 6 છે ઉપર જશે તો 8 - 6 એટલે કેટલી થઈ જશે 2. ઈ 2 જે છે અહીંયા જશે એટલે કેટલી થઈ જશે 10 ની - 32. 32 અને પછી એમાં જે 19 છે અહીંયા 10 ની માઇનસ 32 છે અને પછી આ 19 એમાં એડ થશે તો 32 માંથી 19 બાદ થશે તો જવાબ તો ઓબવિયસ છે માઇનસ માં જ આવશે એટલે 10 ની 19 છે એટલે કેટલા થશે માઇનસ 12 જેવું થશે. કેટલું થશે માઇનસ 12, તો એવો હોય કે જવાબ છે 10 ની માઇનસ. હવે જો એ લોકોએ એક જવાબ ને બધા જવાબ છે નેનો માં રાખ્યા છે, કેમાં રાખ્યા છે નેનોમાં. જોજો મારી ભૂલ નથી થતી, માઇનસ 32 સોરી પેલા 6 છે ઉપર ગયા એટલે કેટલા થયા 2 થયા, 10 ની 2 થયા, 10 ની 2 નહીં 10 ની માઇનસ 32, 10 ની માઇનસ 32 ને તમારે એમાં 19 એડ કરવા પડશે બરાબર, એટલે તમારે બાદ બાકી કરવી પડશે એટલે કેટલી થશે 19 ને 20 ને 30 ને 33 જેવું થશે, આઈ થિંક 33 નહીં સોરી 13 જેવું થશે. આપણે જોઈ લઈએ 34 ને 19, યસ 13 જેવું થશે, 19 ને 20 ને ઓકે. ચલો હવે આને નેનો માં આપણે કન્વર્ટ કરીએ બરાબર. નેનો માં કન્વર્ટ કરીએ તો મારે 10 ની કેટલી લેવી પડે, 9 લેવી પડે. કેટલી લેવી પડશે 9, તો અહીંયા 10 ની 9 ઉછી ની લઈ લો તો કેટલી બચે, 10 ની 4 બચે. તો 10 ની 4 બચે તો અહીંયા આવી રીતના થશે 12.42 અને ગુણાકાર માં 10 ની માઇનસ 4 અને આ નેનોમીટર. હવે આ એક પોઈન્ટ અહીંયા શિફ્ટ કરી દઉં તો અહીંયા કેટલી થઈ જાય, 10 ની માઇનસ 3 થઈ જાય ને એવો એક જવાબ છે અને એક પોઈન્ટ અહીંયા શિફ્ટ કરી દઉં છું એટલે કેટલો જવાબ આવે 1.24 અને અહીંયા કરી નાખો 10 ની માઇનસ 3. 10 ની માઇનસ 3 જોવો જોઈએ એમાં કેવો જવાબ છે એવો, તો કે ભાઈ 40 જે છે એ બી જવાબ છે. શું છે બી, એટલે આમાં શું આન્સર આવશે બી. ઓકે, સિમ્પલ કેલ્ક્યુલેશન હતી. ચાલો હવે 41મો પ્રશ્ન. 41મો પ્રશ્ન શું કહે છે બાળકો, જુઓ. જો આલ્ફા બીટા અને ગેમા કિરણોને એક સરખો વેગમાન હોય તો કોની તરંગ લંબાઈ સૌથી મોટી હશે. હવે તરંગ લંબાઈ, ડી બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ છે લેમ્ડા બરાબર h અપોન p, p એટલે કે વેગમાન. હવે તમને વેગમાન તો બધાનું સરખું કહી દીધું છે, વેગમાન બધાનું સરખું હોય ને આ તો અચળાંક છે, તેનો મીનિંગ એમ થયો કે દરેક આલ્ફા બીટા ગામા ત્રણેયનો જો વેગમાન સરખો હોય તો એનો મીનિંગ એમ થયો કે ત્રણે ત્રણ ની તરંગ લંબાઈ સમાન હશે. એટલે આમાં એવો ઓપ્શન છે ડી, એક પણ નહીં બધાની તરંગ લંબાઈ સરખી હશે એટલે આમાં જે આન્સર આવશે એ ડી આવશે બરાબર. કોઈની વધારે કે કોઈની ઓછી નહીં હોય કારણ કે વેગમાન કેવા છે સમાન. ચાલો હવે 42મો પ્રશ્ન. 42મો શું કહે છે, નીચેનામાંથી કોની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી વધુ હશે જો તેઓ સમાન વેગથી ગતિ કરતા હોય. તો વળી પાછો આ જ લેમડા બરાબર h upon p, પણ p એટલે આપણે શું લખી શકીએ mb. હવે તમને શું આપ્યું છે, સમાન વેગથી છે એટલે એ v અચળ છે એનો મીનિંગ સોરી v અચળ છે ને h પણ અચળ છે તેનો મીનિંગ એમ થયો કે લેમડા જે છે એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે તમને પૂછ્યું છે તરંગ લંબાઈ સૌથી વધુ કોની હશે, તો સ્વાભાવિક છે કે જેનું દળ સૌથી ઓછું હશે એની તરંગ લંબાઈ સૌથી વધારે હશે. તો આમાંથી તમે જુઓ સૌથી ઓછું દળ જે છે બીટા કણ છે, કારણ કે બીટા કણ છે ઇલેક્ટ્રોન છે બરાબર, ન્યુટ્રોન અને પ્રોટોન નું દળ સરખું હોય છે. આલ્ફા કણ નું દળ છે પ્રોટોન ના દળ કરતા 4 ગણો હોય છે, તો આમાંથી ચારે ચાર ઓપ્શન માંથી બીટા કણ છે જેનું દળ સૌથી ઓછું છે બરાબર, એટલે અહીંયા શું આવશે આન્સર આવશે સી,
बराबर सी आंसर आवशे। आगळ वधीए, वधारे इलेक्ट्रॉन धरावता परमाणुना ऊर्जा स्तरोनी गणतरी करवामां साधु बोहर मॉडल लागू पाड़ी शकाय नहीं, कारण के हवे ज्यारे तमे बोहर मॉडल भण्या हशो त्यारे बोहर मॉडलनी एक मर्यादा हती, बराबर मर्यादा शुं हती के भाई बोहर मॉडल छे ने खाली हाइड्रोजनिक परमाणु माटे ज लागू पड़े छे। हाइड्रोजनिक परमाणु एटले शुं के जेमां इलेक्ट्रॉन की संख्या केटली होय, एक होय, केटली होय एक, एटले के भाई हाइड्रोजन चाले, हीलियम प्लस चाले, लिथियम प्लस टू चाले, बराबर तो हाइड्रोजनिक परमाणु माटे चाले। पण मानी लियो के वधारे एक करता वधारे इलेक्ट्रॉन थाय तो आ बोहर मॉडल थी लागू पाड़ी शकातो नथी, पछी तमारे क्वांटम शास्त्रनो उपयोग करवो पड़े, जे आपणा पुस्तकना पानानी बहारनी बात छे। पण वधारे इलेक्ट्रॉन होय तो बोहर मॉडल शुं कामे निष्फळ जाय छे, ई आमा कारण पूछ्यु छे। तो बोहर मॉडल में आपणे मैं तमने जेम बात करी के हाइड्रोजनिक परमाणु छे एटले न्यूक्लियस हशे अने एनी आजुबाजू खाली मात्र ने मात्र एक ज इलेक्ट्रॉन फरतो हशे। હવે આજે આના ઉપર જે કેન્દ્રગામી જે બળ લાગે છે એ તમે જો આ બે વચ્ચે લાગતું કુલંબિયન બળ છે, અને આના ઉપર જે બળ લાગે છે કેન્દ્ર તરફ છે, શું છે કેન્દ્ર તરફ છે। પણ હવે માની લ્યો કે જો એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય, માની લ્યો કે એક કરતા અહીંયા છે, અહીંયા એક ઇલેક્ટ્રોન છે, અહીંયા એક ઇલેક્ટ્રોન છે, અહીંયા એક કોઈ ઇલેક્ટ્રોન છે, માની લ્યો કે હાઇડ્રોજનિક પરમાણુ નથી, તો હવે આ જે ઇલેક્ટ્રોન ઉપર ખાલી આ ન્યુક્લિયસ બળ નથી લગાડતો, પણ આ બાકીના ઇલેક્ટ્રોન પણ શું કરશે, આના ઉપર શું કરશે, કુલંબિયન બળ લગાડશે। જે તમે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા છો કે આ જે છે આના ઉપર આમ બળ લગાડશે, આ જે છે આના ઉપર આમ બળ લગાડશે, કારણ કે અપાકર્ષણ થાય ને, આ જે છે આના ઉપર આમ બળ લગાડતું હશે, આ જે છે આમ કંઈક લગાડતું હશે। એટલે કહેવાનો મતલબ એમ છે કે હવે આના ઉપરથી તમારે શું કરવું પડશે, બધા વિદ્યુત બાકીના જે વિદ્યુતભારો જેના લીધે તમારે જે બળ મળે છે એ પરિણામી બધા બળોનો સરવાળો, સદિશ સરવાળો કરી અને સદિશ સરવાળો જે કરતા અને જે જવાબ મળે ફાઇનલ ઈ એના ઉપર લાગતું પરિણામી બળ છે। અને એ પરિણામી બળ હવે તમને કેન્દ્ર તરફ નહીં મળે, કારણ કે તમે જો આમ સિમ્પલી કોમન સેન્સ થી વિચારો તો તમને ખબર પડશે કે હવે ઈ બળ કેન્દ્ર તરફ ન મળે। અને જ્યારે બોહર મોડેલમાં આપણે ગણતરી કરી ત્યારે આપણે શરૂઆત જ આવી રીતના કરી કે કેન્દ્રગામી બળ બરાબર, કેન્દ્રગામી બળ બરાબર અહીંયા બે આ બે વચ્ચે લાગતું કુલંબિયન બળ, યાદ આવે છે આપણે આમ લખ્યું હતું એમવી સ્ક્વેર બાય આર અને ન્યુક્લિયસ જ હતો, એટલે કેન્દ્રગામી બળ બરાબર શું થતું હતું આ બે વચ્ચે લાગતું કુલંબિયન, માની લે કે અહીંયા કેટલો વિદ્યુત ભાર હતો ઝેડ ઈ, બાકીના ઇલેક્ટ્રોન આવશે તો આ પ્રોબ્લેમ થશે, એટલે આપણે બોહર મોડેલ ને સંતોષ સોરી બોહર મોડેલ છે ખાલી હાઇડ્રોજનિક પરમાણુ માટે લગાડી શકીએ છીએ, બહુ ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ પરમાણુ તેના માટે લગાડી શકતા નથી। એટલે આમાંથી તમારો જે મોર સુટેબલ આન્સર જે રહેશે એ રહેશે, સોરી એક સેકન્ડ જોઈ લઉં કે પહેલો ઓપ્શન છે ઇલેક્ટ્રોન પરનું બળ કેન્દ્રીય રહેતું નથી, બીજો છે ઇલેક્ટ્રોન અંદરોઅંદર અથડાય છે, ત્રીજો છે ઇલેક્ટ્રોન સ્ક્રીનિંગ ઇફેક્ટ પેદા કરે છે, અને ડી ઓપ્શન છે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું બળ કોલમના નિયમનું પાલન કરતો નથી। તો આમાંથી મોસ્ટ સુટેબલ આન્સર એ રહેશે કે ઇલેક્ટ્રોન પરનો બળ છે કેન્દ્રીય નથી રહેતું, બીજા ઇલેક્ટ્રોન આવી જાય એટલે હવે એના ઉપર જે પરિણામી બળ છે કેન્દ્ર તરફ રહેતું નથી, બરોબર। તો આમાં જે આન્સર આવશે એ આન્સર આવશે એ, બરોબર। હવે 44 તરફ આગળ વધીએ, સમજાઈ ગયું ને, ચાલો હવે 44 હાઇડ્રોજન પરમાણુમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા r છે, તેની તૃતીય કક્ષામાં ત્રિજ્યા કેટલી હશે, બરાબર। તો હાઇડ્રોજન પરમાણુ માટે તમને ખબર છે કોઈ પણ માની લો કે હાઇડ્રોજનિક પરમાણુ હોય તો તેની જે ત્રિજ્યા તમે જે r લખો છો rn, n એટલે શું કે ભાઈ n ક્વોન્ટમાંક ધરાવતી કક્ષાની ત્રિજ્યા, તો rn બરાબર તમે n સ્ક્વેર r નોટ લખો છો। હવે r નોટ શું છે, તો કે ધરા અવસ્થાની ત્રિજ્યા, ધરા અવસ્થાની કક્ષાની ત્રિજ્યા, એટલે કે n બરાબર 1 લ્યો તો જે ત્રિજ્યા મળી આ મળે, આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ। હવે વિચાર કરો કે જો તમે અહીંયા બીજા માટે લખો એટલે કે બીજી કક્ષા માટે લખો તો એની જગ્યાએ 2 આવી જાય, અહીંયા એની જગ્યાએ 2 આવી જાય, એટલે અહીંયા થઈ જાય 4r નોટ, અને જો તમે r3 માટે લખતા હોય, તમે r3 માટે લખતા હોય તો અહીંયા 3 છે તો અહીંયા પણ 3 આવશે એટલે અહીંયા થઈ જશે 9r। હવે હું આ બેનો ગુણોત્તર લઉં, હું આ બેનો ગુણોત્તર લઉં તો શું થશે કે ભાઈ r3 / r2 = 9/4,
તેનો મીનિંગ એમ થયો કે r3 બરાબર 9 બાય 4 r2 અને પણ r2 ને તો આ લોકોએ શું કીધું કે બીજા કક્ષાની ત્રિજ્યાને તો આ લોકોએ r કીધું છે એટલે હું અહીં r લખી નાખો 9 બાય 4 એટલે થશે 2.25 એટલે તમારો જે જવાબ રહેશે b રહેશે 2.25 r બરાબર એટલે આમાં તમારો જે r3 છે ત્રીજી કક્ષાની જે ત્રિજ્યા છે એનો આન્સર આવશે b b તમારો આન્સર આવશે ओके સાવ સિમ્પલ સિમ્પલ દાખલા છે તમારો ખાલી કન્સેપ્ટ ક્લિયર હશે તોય તમે બોર્ડમાં બહુ સારો સ્કોર કરીને આવશો પણ એના માટે તમારે જે એનસીઆરટી જે બુક છે જે તમારી ટેક્સ્ટ બુક છે એ થ્રુ આઉટ તમારે વાંચવી પડશે બરાબર આખી લાઈન બાય લાઈન વાંચવી પડશે બરાબર એ આદત તમારી હોવી જોઈએ મેં ઘણા વિદ્યાર્થીઓને જોયેલા છે કે ભાઈ દર્પણમાંથી ને એમાંથી એમસીક્યુ કરે છે બરાબર એમાં કંઈ ખોટું નથી દર્પણમાંથી ને એમાંથી એમસીક્યુ કરવું પણ જો તમારે એક લેવલથી વધારે સ્કોર હિટ કરવા હોય તો તમારે શું કરવું પડશે કે ભાઈ એનસીઆરટી બુકમાં જે લાઈન બાય લાઈન તમારે વાંચવી પડશે કારણ કે તમે જો ઓબ્ઝર્વેશન કરશો તો મોસ્ટ ઓફલી જે ક્વેશ્ચન છે એનસીઆરટીની લાઈનમાંથી અથવા તો એના ઉદાહરણના દાખલામાંથી અથવા તો એના સ્વાધીના જે નાના નાના દાખલા છે એમાંથી જ એમસીક્યુ બનાવવામાં આવે છે એટલે તમને એનસીઆરટી જે ટેક્સ્ટ બુક છે એ થ્રુ આઉટ વાંચવી જોઈએ આ મારી સલાહ છે બરાબર જો તમારો સારો સ્કોર કરવો હોય તો બરાબર કારણ કે તમે હવેના બધા ક્વેશ્ચન જશો તો એટલા બધા એવું કંઈ એટલા બધા કંઈ કેલ્ક્યુલેશન નથી તમારો ખાલી નોલેજ હોવું જોઈએ બરાબર કે ભાઈ આ વસ્તુ ના થાય વારંવાર વાંચવાથી થશે બરાબર ઓકે તો આગળ વાત કરીએ 44 થી હવે આગળ વાત કરીએ 45 કે હાઇડ્રોજન પરમાણુમાં લાઇમન શ્રેણીથી ફંડ શ્રેણી તરફ જતા વર્ણપટ રેખાઓની સંખ્યા શું થાય તો તમારે કોઈ પણ શ્રેણી માટે તમે સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 1 upon lambda r into 1 upon m square minus 1 upon n square બરાબર આ જનરલાઇઝ સૂત્ર છે હવે લાઇમન શ્રેણી માટે કહીએ તો અહીંયા શું આવશે 1 આવી જશે અને પછી તમે જેમ જેમ ફંડ તરફ જશો તો અહીંયા પછી 1 2 3 4 5 એવી રીતે 5 આવી જશે બરાબર એટલે થાશે શું કે તમે લાઇમન થી ફંડ તરફ જાઓ તો અહીંયા પછી શું થઈ જશે 1 ની જગ્યાએ ભાઈ બામાર આવશે તો 2 થઈ જશે પછી નેક્સ્ટ શ્રેણી આવશે તો 3 પછી 4 પછી 5 તો તમને અહીંયા ખબર હોવી જોઈએ કે જ્યાં n બરાબર શું આવે 1 હોય તો 2 થી શરૂઆત થાય તો 2 3 4 5 એવી રીતના ચાલે તો હવે વિચાર કરો કે જમે તેમ જેમ અહીંયા 2 3 4 થતા જશે એવી રીતના અહીંયા 2 હશે તો શરૂઆત ક્યાંથી થશે 3 થી અહીંયા 3 હશે તો શરૂઆત ક્યાંથી થશે 4 થી અહીંયા 4 હશે તો શરૂઆત ક્યાંથી થશે 5 થી તો તમને નથી લાગતું કે આટલી જે તરંગ લંબાઈની જે રેખાઓ છે ધીમે ધીમે તમે લાઇમન થી ફંડ તરફ જાઓ તો ધીમે ધીમે તરંગ સંખ્યાઓ ઘટતી જાય છે કારણ કે પહેલા તમારી શરૂઆત ક્યાંથી થતી હતી 2 થી પછી બીજી શ્રેણીમાં જાવ તો 3 થી પછી થતી હતી 4 થી પછી થતી હતી 5 થી તો એનો મીનિંગ એમ તો કે જે પાંચમી શ્રેણી છે પાંચમી શ્રેણી જેની શરૂઆત n બરાબર 5 થી થતી હશે એમાં આ 3 તો મિસિંગ હશે ને સમજાય છે તમને એટલે એનો મીનિંગ એમ તો કે લાઇમન થી તમે ફંડ તરફ જાઓ તો તમારો શું થશે તરંગ સંખ્યા ઘટશે એટલે એનો જવાબ આવશે b આનો આન્સર જે રહેશે એ b રહેશે હવે 46 મો પ્રશ્ન 46 માં શું કહે છે કણોના પ્રકરણના પ્રયોગોનું દર્શાવ્યું છે કે હવે આ પાછો નોલેજ બેઝ ક્વેશ્ચન છે ટેક્સ્ટબુક ની લાઈન માંથી પૂછેલો પ્રશ્ન છે શું કહે છે આમાં પહેલો ઓપ્શન છે ન્યુક્લિયસ નું કદ પરમાણુ ના કદ કરતા 10^-12 ઘાત ગણું હોય છે તો મને તો એ જ પહેલો જ ઓપ્શન બરોબર લાગે છે એટલે આમાં જે આન્સર છે એ આવશે કે ન્યુક્લિયસ નું કદ છે સ્વાભાવિક છે કે ઓછું હોય પરમાણુ ના કદ કરતા એટલે હવે સ્વાભાવિક છે કે 10^-12 ઘાત આવે આગળ વાત કરીએ 47મું શું કહે છે કે એક ઇલેક્ટ્રોન અને એક પોઝિટ્રોનના સંયોજનથી ઉત્સર્જિત ઉર્જા કેટલી મળે હવે જ્યારે તમને ખબર નહીં હોય કદાચ કે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું જ્યારે સંયોજન થાય ત્યારે શું નીકળે ગામા કિરણ નીકળે શું નીકળે ગામા કિરણ બને એટલે કહેવાનો મતલબ એમ છે કે ઈ જે બને ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનના જે દળ જે છે એ ઉર્જાના સ્વરૂપમાં શું થઈ ગયા છે કન્વર્ટ થઈ ગયા છે એટલે આપણી પાસે હવે એક સમીકરણ તો આઇન્સ્ટાઇનનું બહુ પોપ્યુલર સમીકરણ છે એ બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર સમજ્યા કે ન સમજ્યા તમે પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન જ્યારે સંયોજાશે ત્યારે એ ગામા કિરણમાં કન્વર્ટ થશે અને જે એનું દળ જે છે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું એ ગામા કિરણની ઉર્જામાં શું થઈ જશે કન્વર્ટ થઈ જશે
તો આ બે દળ જ્યારે ઊર્જામાં કન્વર્ટ થશે ત્યારે ઊર્જા કેટલી હશે? તો એ ગણવા માટે આપણી પાસે આ સમીકરણ છે, એ બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. ડેલ્ટા એમ એટલે આપણે શું લખશું? ઇલેક્ટ્રોન નું દળ અને પોઝિટ્રોન નું બેનું દળ લખશું. તો હવે ઇલેક્ટ્રોન નું દળ અને પોઝિટ્રોન નું દળ બેનું દળ સરખું છે એટલે ડેલ્ટા એમ બરાબર બે વખત 9.1 ગુણાકારમાં 10^-31 લખવું પડશે, કારણ કે બેના દળ સરખા છે. બેના દળ ભેગા થઈને બેના દળ ગાયબ થઈ ગયા છે અને હવે ઊર્જામાં કન્વર્ટ થઈ ગયા છે એટલે મારે બે વખત લખવું છે અહીંયા. બરાબર, આ સી સ્ક્વેર એટલે 3 × 10^8 અને એનો વર્ગ. બરાબર, 3 × 9 = 9, 9 × 2 = 18 અને 18 નો ગુણાકાર માં આપણે 9.1 કરી નાખીએ. બરાબર, 18 × 9.1 તો જવાબ આવે છે 163.8. અહીંયા 8 × 2 = 16, 16 અને અહીંયા આપણે શું કરવા પડશે? -31 ને 16 કરવા પડશે એટલે આપણે 31 માંથી 16 બાદ કરીએ તો 15, એટલે અહીંયા 10^-15 જૂલ આન્સર આવે છે. હવે તમારા ઓપ્શનમાં કયો આપ્યો છે આપણે સુટેબલ એ રીતે આપણે સેટ કરવો પડશે. તો 47 માં 1.6 વડે તમે જોશો તો એક જ ઓપ્શન છે, આમ તો 1.6 વાળો એક જ ઓપ્શન છે. તો તમારે જ્યારે એક્ઝામ કરતા હોય એક્ઝામમાં જ્યારે આવો તો હવે આગળ ઘાત સેટ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ એ ઓપ્શન જ ટીક કરી દેવાનો. કારણ કે અહીં તમે જો બે ઘાત શિફ્ટ કરશો તો 1.63 × 10^-13 જૂલ થશે. તમને સમજાય છે બાળકો? હું શું કહેવા માંગુ છું કે ઘણી વખત કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, તમને અંદાજાથી ખબર પડી જશે કે આનો જવાબ શું આવશે. કારણ કે જેમ કે આ ઓપ્શનમાં વાત કરો તો મેં જ્યારે ગણતરી કરી તો 1.6 ની આસપાસ કે 16 163 ની આસપાસ કોઈ પણ એવો જવાબ આંકડો લાગે તો એવો આંકડો 4 માંથી ખાલી એ ઓપ્શન પાસે જ છે 1.6. તો પછી ઘાતની ગણતરી કરવામાં તમારો સમય બગાડાય નહીં અને ડાયરેક્ટ એ ઓપ્શન ટીક કરીને નીકળી જવાય, આગળ વધી જવાય. કારણ કે ત્યાં તમને કોઈ પૂછવાનું નથી કે આ જવાબ કેમ આવ્યો. બરાબર, એટલે થોડુંક એમસીક્યુ સોલ્વ કરતા હોય ત્યારે સ્માર્ટ વર્ક કરો. હા, તમારી પાસે હવે મેં આગળ આપણે દાખલો આવ્યો હતો ત્યારે આપણે વાત કરી કે એમાં પછી મેળ નતો પડતો, યાદ આવે છે? કયું હતો આમાં? એમાં બધા ઓપ્શન છે 1.12 ને સમથિંગ ને 1.2 ને એવા જ હતા. તો તમારે ત્યાં ફરજિયાત ઘાતની ગણતરી કરવી પડે. પણ આવા જયારે દાખલા આવે ત્યારે પછી એમાં ગણતરી કરવાનો સમય ન બગાડે, ટીક કરીને આગળ નીકળી જવાય. ઓકે, ચાલો 48મો પ્રશ્ન શું કહે છે? નીચેનામાંથી કયો પદાર્થ મોડરેટર તરીકે વપરાતો નથી? સાંભળજો, વપરાતો નથી, વપરાય છે નહીં, વપરાતો નથી. તો આમાંથી 3માંથી જે ઓપ્શન રહેશે મેમરી બેઝ એટલે કે જ્ઞાન ઉપર આધારિત છે. તો કયો છે? ડી, સોડિયમ ધાતુ છે, નથી વપરાતો. એટલે 48માં જે જવાબ આવશે ડી આવશે. 49માં શું કહે છે? જો શુદ્ધ જર્મેનિયમમાં શું ઉમેરતા એન પ્રકારના અર્ધવાહક પ્રાપ્ત થાય છે? તો એનો જવાબ રહેશે ડી. પાછો જ્ઞાન ઉપર આધારિત પ્રશ્ન ડી. અને લાસ્ટ અને ફાઇનલ 50માં શું કહે છે કે પી એન જોડાણનો ફોરવર્ડ અને રિવર્સ બાયસમાં અવરોધનો ગુણોત્તર કેટલો થાય? તો તમને આમ તો જ્ઞાન આધારિત છે, કારણ કે ફોરવર્ડ બાયસમાં, ફોરવર્ડ બાયસમાં આર ફોરવર્ડ, ફોરવર્ડ એટલે અહીંયા આર અને ફોરવર્ડ નો કેટલો હોય છે તમને ખબર હોય છે. ફોરવર્ડ બાયસમાં અવરોધ બહુ ઓછો હોય અને 100 ની રેન્જમાં હોય, એટલે અહીંયા હું 100 ઓહ્મ લઈ લઉં છું, 100 ઓહ્મ એટલે 10^2. રિવર્સ બાયસમાં શું હોય ધ્યાનથી સમજો, રિવર્સ બાયસમાં આર આર લખો છો તો અહીંયા તમને ખબર હોવી જોઈએ કે મેગાની રેન્જમાં હોય. કેની રેન્જમાં હોય? મેગાની રેન્જમાં હોય, એટલે 10^6. હવે તમને કોનો કોનો ગુણોત્તર પૂછ્યો છે જોઈ લઈએ. તમને ફોરવર્ડ અને રિવર્સ નો ગુણોત્તર પૂછ્યો છે એટલે અહીંયા લખી નાખું છું કે ફોરવર્ડ નો અને રિવર્સ નો એટલે આર એફ ના છેદમાં આર આર, તો અહીંયા થશે 10^2 અને અહીંયા છે 10^6, એટલે જવાબ આવશે 1 ના છેદમાં 10^4. એટલે આને લખવું હોય તો 1:10^4. તો આમાંથી તમારું આમ સાચું કહું તો આમાંથી કે ઓપ્શન જ નથી, 4માંથી કે ઓપ્શન જ નથી. કારણ કે 1માં જે સી માં છે અહીંયા 10^-4 છે એટલે એ પણ આમાં લાગુ ન પડી શકે. એકચ્યુઅલમાં પ્રશ્નના ઓપ્શનમાં શું છે? ભૂલ છે. જો સી ઓપ્શનમાં તમને 10^-4 ની જગ્યાએ +4 આપ્યું હોત તો એ તમારો જવાબ રહેત. એટલે આમ તો એક પણ જવાબ નથી આમાંથી 4 ઓપ્શનમાંથી, એટલે આ તમારો સાચો જવાબ છે 1:10^4. મગજમાં બેસે છે? હા, એમ ઊંધો ગુણોત્તર પૂછો હોત, આમ ઉલટો ગુણોત્તર પૂછો હોત, આમ ઉલટો, તો પછી અહીંયા 10^-4 આવી જાત. બરાબર, પણ અત્યારે આપણો જે પ્રશ્ન છે એના મુજબ તમે વળગી રહ્યો તો જવાબ આવે છે 4 ઓપ્શનમાંથી એક પણ નથી. ઓકે, તો હવે અહીંયા આપણે
प्रश्न पत्र नंबर एना आपणे बधा एमसीक्यू पूरा करी लीधा छे। आवती वखते आपणे एक नवा प्रश्न साथे आपणे तमारी समक्ष रजू थाय छे। बराबर, त्यां सुधी जय स्वामी नारायण।